આગળ વાત કરીએ પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલના યુવકે જેટ સ્પ્રે મશીન બનાવ્યું. જો કે આ મશીનમાં પેટ્રોલ ડીઝલની પણ જરૂર હોતી નથી અને 2 કલાક ચાર્જ કરવાથી આ મશીન 400 લીટર લિક્વિડનો સ્પ્રે કરી શકે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીથી બચવા માટે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલનો યુવાન મયુર પંચાલ દ્વારા જિલ્લામાં પ્રથમ સેનિટાઈઝર ટર્નર માત્ર 12 કલાકમાં બનાવી હતી અને આ હિંમતનગર સિવિલ ખાતે આપવામાં આવી હતી. તો આ યુવાન દ્વારા તેને કોઠા સુધી ફરી એક જેટ સ્પ્રે મશીન બનાવ્યું છે અને આ મશીનમાં ડીઝલ પેટ્રોલની જરૂર રહેતી નથી અને માત્ર 2 કલાક ચાર્જિંગ કરો તો 400 લીટર લિક્વિડનો સ્પ્રે કરે છે. આ મશીન એક માણસ પણ સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી લઈ જઈ શકે છે. તો આ મશીન 55 લીટર પાણી રહે તેવું સ્ટોરેજ પણ છે. આ જેટ સ્પ્રે મશીનનો ફુવારો 15 ફૂટ સુધી સ્પ્રે કરે છે. તો આ મશીન હોસ્પિટલ, હોટલ, બેંક કે ફેક્ટરીઓ સહિત દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે અને જેટ સ્પ્રે મશીનને લઈને હાલ કોરોનાથી છુટકારો પણ મળી શકે છે તેમ કહીએ તો પણ નવાઈ નહીં. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજે કોરોનાની ભયંકર મારામારીમાં આજે બધી જગ્યાએ દવાનો છંટકાવ થઈ રહ્યો છે. બધી રીત લોકો અલગ અલગ રીતે દવાનો છંટકાવ કરી રહ્યા છે. આજે એના માધ્યમથી અમે એક મશીન બનાવેલું છે કે જે મિની જેટ સ્પ્રે કહેવાય છે. એ મશીનનું કામ એવું છે કે એની અંદર 55 લીટરની અમે ટેન્ક આપેલી છે. એ 55 લીટરની ટેન્કની અંદર તમે કોઈપણ જે મેડિકલની સલાહ આપેલી હોય એ કેમિકલ અંદર તમે ભરી શકો છો. એ ભરીને એનો છંટકાવ કરવા માટે અમે 10 ફૂટની પાઇપ જોડે આપેલી છે. એ પાઇપની જોડે એક નોઝલ છે. એ નોઝલ 15 ફૂટ સુધી ફુવારો કરી શકે છે. ફુવારામાં એમાં જે મશીન છે એની અંદર તમે પેટ્રોલ ડીઝલનો કોઈ વપરાશ કરવાનો નથી. બિલકુલ મૂવેબલ છે. એને તમે કોઈપણ જગ્યા ઉપર લઈ જઈ શકો છો. ફેક્ટરીમાં છે, હોસ્પિટલમાં છે, હોટેલમાં છે, કોઈ કચેરીઓમાં છે, બધી જગ્યાએ તમે એને લઈને ફરી શકો છો. ફ્લેટોમાં બી લઈને ફરી શકાય એવી અમે એક નાનું પોર્ટેબલ જેટ સ્પ્રે મશીન બનાવેલું છે. એનું કોસ્ટિંગ છે 10,000 રૂપિયા. બિલકુલ નાનું પોર્ટેબલ છે અને એની મેઇન ખાસિયત છે કે જે દવાનો છંટકાવ કરવા માટે 2 કલાક ચાર્જિંગ કરશો તો 400 લીટર સુધી એનો સ્પ્રે તમે કરી શકો છો. 400 લીટર લિક્વિડનો સ્પ્રે એ મશીન કરી શકે છે. જેથી અમે આ મશીન એક નાનું એવું સારી માત્રામાં બનાવ્યું.